नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નો વિશેષ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમના માટે એક નવું મિશન રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે અને તે છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. સ્કૂલ ઓફ એક્સલન્સ શું છે, તેમાં કેવા પ્રકારના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે, કેવી રીતના તેઓ ભાગ લઈ શકે, કેટલો ખર્ચો તેમાં થાય છે અને મહત્વની વાત અહીંયા એ છે કે તમામ વિદ્યાર્થીઓ જે પણ એમાં ભાગ લેશે રાજ્ય સરકાર તેનો સંપૂર્ણ ખર્ચો ઉઠાવવાની છે. તો રાજ્ય સરકારનો જે લક્ષ્યાંક છે કે વર્ષમાં 1 લાખ વિદ્યાર્થીઓને સ્કૂલ ઓફ એક્સલન્સમાં એમને એડમિશન કરાવવાનું, એમને એમાંથી ખાસ જે શિક્ષણ આપવાનું. બીજી મહત્વની વાત એ છે કે કેમ્બ્રિજનો જે અભ્યાસક્રમ છે તેને ધ્યાને લઈને તેના ઉપરથી જે બાળકો છે સ્કૂલ ઓફ એક્સલન્સમાં ભણતા હશે તેમનો અભ્યાસ કરવામાં આવશે. તો આ કેટલું યોગ્ય છે, કેમ કેમ્બ્રિજ અભ્યાસક્રમને વાપરવામાં આવશે, તમામ વસ્તુઓ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે શિક્ષણવિદ ડોક્ટર અશોક પટેલ અને શિક્ષણવિદ રાજ્યના સર્વશ્રેષ્ઠ જે શિક્ષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડોક્ટર કિરીટ જોશી. ડોક્ટર કિરીટ, ડોક્ટર અશોક, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. ડોક્ટર અશોક, આપને પૂછવા માંગીશ કે આ એક્ચ્યુઅલમાં સ્કૂલ ઓફ એક્સલન્સ છે શું અને શા માટે તેને શરૂ કરવામાં આવ્યું છે? શબ્દમાં જ એનો અર્થ આવી જાય છે કે સ્કૂલને એક્સલન્ટ બનાવવાની વાત છે, ઉચ્ચ કક્ષાએ લઈ જવાની વાત છે. અને આપણને વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા બહુ મોટા પ્રમાણમાં સહાય મળી છે. એના આધારે આખા રાજ્યમાં વિશિષ્ટ પ્રકારની સ્કૂલો ઊભી કરવાની છે. હવે હું બહુ ઝડપથી વાત કરું તો અત્યારે આખા રાજ્યમાં લગભગ 3000 જેટલા ક્લસ્ટર છે. હું તાલુકાની વાત નથી કરતો, તાલુકાને નાના ભાગ પાડીએ તો લગભગ 2700 જેટલા ક્લસ્ટર છે. આ દરેક ક્લસ્ટરની અંદર આવી એક એક સ્કૂલ બનાવવામાં આવશે. અત્યારે શરૂઆતમાં તો 3000 સ્કૂલો બનાવવાની વાત છે, પણ અંતે 20000 સ્કૂલો આ રીતે સ્કૂલ ઓફ એક્સલન્સ રીતે ખોલવામાં આવશે. એક બાબત. હવે અહીં એક પ્રશ્ન એ પણ થાય કે 20000 જ કેમ? તો આખા રાજ્યની કુલ સ્કૂલોની સંખ્યા 40000 છે. એની 50% સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે આવતા 6 વર્ષમાં 2026 સુધીમાં બનાવવાની સરકારની ઈચ્છા છે. હવે પ્રશ્ન આ થાય તો 20000 સ્કૂલો લીધી, 20000 કેમ બાકી રાખીએ છીએ? તો 20000 સ્કૂલો એવી છે કે જે મોટી સ્કૂલો છે, જ્યાં વિદ્યાર્થીની સંખ્યા 300 કરતા વધારે છે દરેક સ્કૂલમાં. અને જે 20000 સ્કૂલો બાકી રહેશે તેમાં વિદ્યાર્થીની સંખ્યા 40-50-100ની આસપાસ હશે. એટલે ભલે 50% સ્કૂલો આપણે બાંધીશું, નક્કી કરીશું, પણ 80-90% વિદ્યાર્થીઓનો આપણે સમાવેશ કરવાના છીએ. હવે પ્રશ્ન તમે જે પૂછ્યો કે શા માટે આ સ્કૂલો શરૂ કરવામાં આવે છે, તો અત્યારે એક ભ્રમણા એવી છે, હું ભ્રમણા શબ્દ વાપરું છું, કે ખાનગી સ્કૂલોમાં શિક્ષણ સારું મળે છે, સરકારી સ્કૂલોમાં શિક્ષણ સારું મળતી નથી. તો વાલીઓના મગજમાં જે આ ભ્રમણા છે એને દૂર કરી અને સરકારી સ્કૂલોમાં ઓછામાં ઓછું 20% વધારે વિદ્યાર્થીઓ દાખલ થાય, દરેક સ્ટાન્ડર્ડની વાત કરું છું, એટલે કે આ 20% વિદ્યાર્થીઓ ક્યાંથી આવશે? તો ખાનગી સ્કૂલોમાંથી આવશે. તો નામાંકન એક તો વધારે થાય, બીજું 80% વિદ્યાર્થીઓને, દરેક વર્ગના દરેક ધોરણના 80% વિદ્યાર્થીઓને કે જે ધોરણમાં અભ્યાસ કરતો હોય એનું ઓછામાં ઓછું 80% તો એને આવડવું જ જોઈએ. તો આ બીજો પોઈન્ટ આ છે કે વિદ્યાર્થીઓમાં સ્કિલ અને ક્ષમતા વિકસાવવા માટેની વાત. અને ત્રીજી બાબત આવે છે અગત્યની, જે કદાચ પ્રેક્ષકોને અત્યારે એનો ખ્યાલ નથી, પણ આપણે ચર્ચામાં આગળ વાત કરીશું કે 2024માં પીસા દ્વારા જે એક્ઝામ લેવાશે ઇન્ટરનેશનલ, એ એક્ઝામમાં ગુજરાતના બાળકોને ભાગ લેવડાવવા માટે આ સ્કૂલ ઓફ એક્સલન્સનો પણ સહારો લેવામાં આવશે. પ્લીઝ જી ડોક્ટર કિરીટ, હવે આ જે સ્કૂલ ઓફ એક્સલન્સ છે તેમાં પ્રવેશ પ્રક્રિયા કેવી રીતની રહેશે? પહેલી વાત તો હું સરકારના શિક્ષણ વિભાગને સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રોજેક્ટ માટે અભિનંદન આપું છું. એ જરૂરિયાત હતી હાલની. જે રીતે ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે અને આંધળું અનુકરણ કરી શિક્ષણની ગુણવત્તા કે ભૌતિક સુવિધાઓની તુલના કરવાના બદલે અહીંયા બધા જાય છે માટે આપણે જઈએ, ત્યાં ભૌતિક સુવિધા માટે આપણે જઈએ, અને વાસ્તવમાં સરકાર દ્વારા જે શાળાઓમાં ઉત્તમ શિક્ષણ આપવાનો પ્રયત્ન છે એ તરફ
દુર્લક્ષેવા લાગ્યા હતા. તો એ તરફ ધ્યાન દોરાય એના માટેનો એક કાર્યક્રમ કહી શકાય, એક હેતુ છે. વાત રહી પ્રવેશ પ્રક્રિયાની, તો પ્રવેશ પ્રક્રિયા માટે અને પહેલા તો સ્કૂલની પસંદગી કરી છે આ લોકોએ, એમાં ત્રિસ્તરીય માપદંડ રાખ્યા હતા કે સ્કૂલમાં સુવિધાઓ કઈ છે, શિક્ષકો પૂરતા છે કે કેમ, કોમ્પ્યુટર લેબ છે કે કેમ, મેદાનો છે કે કેમ. આ બધું જ જુદા જુદા સ્તરે જોવામાં આવ્યું, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, શાળા કક્ષાએ, અને પછી પસંદગી કરવામાં આવી છે. આ પણ પસંદગીમાં માપદંડ પાછા શાળાઓના માપદંડની સાથે, આ વર્ષે મર્યાદિત 500 શાળાઓ જ માધ્યમિક શાળાઓ છે, તો પ્રાથમિક શાળાઓ લગભગ 1500 જેટલી છે. આવતા વર્ષે એમાં થોડો વધારો થશે, ત્રીજા વર્ષે એનાથી વધારો થશે. આ રીતે 5 વર્ષ એટલે 3 વર્ષ સુધીનો આ કાર્યક્રમ છે. વાત રહી વિદ્યાર્થીઓની પસંદગી, તો વિદ્યાર્થીઓમાં પણ એનું મૂલ્યાંકન કરવામાં આવશે કે એની પાસે કયું સ્કિલ છે, એને શામાં રસ છે, એની આર્થિક સ્થિતિ શું છે, એનામાં કેટલી કેટલા પ્રકારની શૈક્ષણિક ક્ષમતા છે, એનામાં કોઈ સ્પોર્ટ્સ માટેની સ્કિલ છે કે કેમ. આ તમામ વસ્તુઓ જોઈને એને પ્રવેશ વિદ્યાર્થીને આપવામાં આવશે, અને એ વિદ્યાર્થીઓમાં પણ 50% થી વધારે વિદ્યાર્થીનીઓને સ્થાન આપવાનું છે. આ બહુ અગત્યનો મુદ્દો છે, 50% થી વધુ વિદ્યાર્થીનીઓને સ્થાન આપવાનું છે. અને એથી આગળ જઈએ તો આના માટેની કોઈ જ ફી સરકાર નથી લેવાની. આનાથી મોટી વસ્તુ કઈ હોઈ શકે? થોડું એડ કરું કિરીટભાઈ આમાં, કે અહીં જે સ્કૂલ ઓફ એક્સેલન્સ ડે છે એમાં બે પ્રકારની સ્કૂલો હશે, એક રેસિડેન્શિયલ સ્કૂલ હશે અને એક ઇમેજિંગ સ્કૂલ હશે. એટલે કિરીટભાઈએ જે વાત કરી હમણાં કે વિદ્યાર્થીની ટેસ્ટ લેવા છે, 50% બાળકીઓ દીકરીઓ માટે સીટ ખાલી હશે, એ બધી જે બાબત છે એ રેસિડેન્સ સ્કૂલ માટે છે. પણ ઇમેજિંગ સ્કૂલ માટે આપણે ખાસ કરીને કહીએ તો સરકારની ઈચ્છા એવી છે કે પ્રાથમિક શાળામાં કે હાઈસ્કૂલમાં પ્રવેશ લેતા તમામે તમામ વિદ્યાર્થીને સમાન સગવડ મળે અને એની સ્કિલ ડેવલપ થાય. એટલે કે ઇમેજિંગ સ્કૂલમાં વિદ્યાર્થીને કોઈ પરીક્ષા નથી લેવાના, એ તો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એને જ શિક્ષણ મળવાનું છે. પણ જે સ્કૂલ છે, જે સ્કૂલ છે એની ગુણવત્તામાં વધારો કરવાનો છે. કારણ કે સ્કૂલની ગુણવત્તા વધશે તો આપોઆપ બાળકોની ગુણવત્તા વધશે. એટલે જે બાળકો જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં જ જે સ્કૂલની અંદર જે પણ જરૂરિયાત છે, ભૌતિક જરૂરિયાત હોય, શિક્ષકની જરૂરિયાત હોય કે અન્ય જરૂરિયાત હોય, એને પૂરી પાડીને સ્કૂલ ઓફ એક્સલન્સ એને બનાવવાની છે. અને રેસિડેન્શિયલ સ્કૂલ જે છે, કિરીટભાઈ સાહેબે વાત કરી, વાત સાચી છે કે પ્રવેશ પરીક્ષા લેવા છે, 50% જે દીકરીઓની વાત કરી, એ ઉપરાંત બીજા પણ છે કે અને એ રેસિડેન્શિયલ સ્કૂલ 6 થી 12 ધોરણ સુધી હશે અને એમાં ઓછામાં ઓછી 300 સંખ્યા હશે અને ટ્રિપલ પી પબ્લિક ની પાર્ટનરશિપ સાથે આવી સ્કૂલો બનશે, રેસિડેન્શિયલ સ્કૂલો, કે જેમાં શિક્ષકોનો પગાર છે કે અન્ય ખર્ચાઓ છે. સરકાર તે હજુ વિચારી રહી છે, એને કહેવાય કે બજેટ હજુ બહાર નથી આવ્યું એનું, પણ જે પ્રાપ્ત માહિતી અનુસાર દરેક વિદ્યાર્થી દીઠ સરકાર 60,000 રૂપિયા આપવા તૈયાર થશે. એક વિદ્યાર્થીના 60,000 રૂપિયા, કે જ્યાં વિદ્યાર્થીની એમાં હોસ્ટેલ ફી આવી ગઈ, જમવાનો ખર્ચ આવી ગયો, ભણવાનો ખર્ચ આવી ગયો વગેરે વગેરે. ઉપરાંત એવી સ્કૂલની અંદર ચિત્રના શિક્ષક અલગ હશે, વ્યાયામના શિક્ષક અલગ હશે, એટલે કે વિશિષ્ટ શિક્ષકો પણ અલગ હશે. આ ઉપરાંત દરેક તાલુકામાં એક સ્કૂલ હશે, આ જે રેસિડેન્શિયલ સ્કૂલ દરેક તાલુકામાં, પણ કેટલાક તાલુકા મોટા છે ત્યાં એકના બદલે 2 સ્કૂલો હશે, એટલે કુલ લગભગ 350 રેસિડેન્શિયલ સ્કૂલ જેની અંદર 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એવી સરકારની ઈચ્છા છે. પ્લીઝ. તો ડોક્ટર કિરીટ, હું આપને પૂછવા માંગીશ કે આ જે રેસિડેન્શિયલ સ્કૂલની આપણે વાત કરી, રેસિડેન્શિયલ સ્કૂલ ક્યાં ક્યાં હશે અને શું એ બધા માટે હશે? કારણ કે જ્યારે એન્ટ્રન્સ પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ કે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ જ તેમને પ્રવેશ મળશે, તો સપોઝ કોઈ ગામડાના એવા વિદ્યાર્થીઓ જેમનામાં કાબિલિયત હોય પરંતુ તેમને આના વિશે જાણકારી ના હોય ને સપોઝ આ જે સ્કૂલ છે તે શહેરમાં હોય, તો તેઓ શું ત્યાં કેવી રીતના પહોંચી શકશે અને ક્યાં ક્યાં હશે, કોના માટે હશે, જણાવશો? બસ ત્યાં પહોંચાડવાનું કામ તો તમારે જ કરવાનું છે, મીડિયા વાળા જ કરી શકે. તમે જે અત્યારે કરી રહ્યા છો એ જ કામ કરી રહ્યા છો. આજે તમારો આપણો જે શો છે, આપણે જે અત્યારે ટોક કરી રહ્યા છીએ, એ સમગ્ર રાજ્ય સાંભળી રહ્યું છે. શિક્ષણ વિભાગ વતીથી તમે એક ઉત્તમ કામ કરી રહ્યા છો આજે, અને બાળકોના હિતની વાત તમે કરી રહ્યા છો. અને ખરેખર ગામડાના વિસ્તારોના બાળકોને આનો ખ્યાલ ન જ હોય, તમે સાચી જ વાત કહી છે. ત્યારે એવા સમયે આવી ચર્ચા, આવું વિશ્લેષણ એ બાળકોના
વિકાસ માટે, બાળકોના કારકિર્દી માટે હિતકારી હોય છે. વાત રહી શાળાઓની જયારે વાત થઈ તો પ્રવેશ પ્રક્રિયા જે રેસિડેન્ટ સ્કૂલ છે એના માટે જ રહેશે. એક વાત તો આ છે, તાલુકા કક્ષાએ સામાન્ય રીતે રહેશે એક સ્કૂલ. પણ ઇમર્જિંગ સ્કૂલ જે છે, જે ચોક્કસ પસંદ કરેલી શાળાઓ જેની પાસે મેદાન છે, શાળાઓ ચાલે છે, ત્યાં ભૌતિક સુવિધાઓ વધારવામાં આવશે, શૈક્ષણિક ગુણવત્તા વધે એના માટેના સાધનો પ્રોવાઈડ કરવામાં આવશે, રમતગમતના સાધનો, ચિત્રરૂમ, ખાસ ગણિતની લેબ, વિજ્ઞાનની લેબ, કોમ્પ્યુટર લેબ આ વિકસાવવામાં આવશે, એના એક્સપર્ટ શિક્ષકો આપવામાં આવશે. એટલે એ શાળા એક વિશિષ્ટ શાળા બની રહે, એમાં અભ્યાસ કરતા બાળકોને પોતાની ગુણવત્તા વધારવાની પૂરતી તક મળે. એનાથી પણ આગળ એક એસ્પાયરિંગ સ્કૂલ પણ બનાવવાની છે. ત્રીજી, આ જે સ્કૂલ છે એમાં પ્રાઇમરી કક્ષાના જે બાળક વિદ્યાર્થીઓ છે એમાં જિલ્લાના જે અધિકારીઓ જે છે એ મોટિવેશન આપશે અને ત્યાં આવા શિક્ષકોની ખાસ ભરતી કરાશે, એ પ્રકારની ખાસ તાલીમ અપાશે, આ પ્રકારનું પણ ત્યાં છે. એટલે ટૂંકમાં સ્કૂલ ઓફ એક્સલન્સ જે વાત છે, આ જે એ સ્કૂલની અંદર વાત છે, એ એક્સલન્સ સ્કૂલોની જે વાત છે તેમાં બાળકોના શિક્ષણની ગુણવત્તા વધારવી અને આ શિક્ષણની ગુણવત્તા માટે છેવાડાના બાળકોને પણ લાભ મળે, આર્થિક એમની પરિસ્થિતિ નબળી છે તો એને આડખીલી રૂપ ન બને એ હેતુને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. અને જેમ અશોકભાઈ સાહેબે કીધું એમ પબ્લિક પાર્ટનરશીપથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પીપીપી પબ્લિક પાર્ટનરશીપ પ્રોજેક્ટ છે, એટલે સરકારની મદદ હશે પણ કોઈક એવું ટ્રસ્ટ કરશે અને ત્યાં કામ એ રીતે થશે જ. અને જ્યારે પબ્લિક પાર્ટનરશીપ પ્રોજેક્ટ આવે ત્યારે મારો હક છે, અમે હડતાલ પાડશું, અમને આ કેમ ન આપો, એ આરોગ્યના ભોગે કે શિક્ષણના ભોગે જે હડતાલો પાડે છે અટકી શકે, આ એનો ફાયદો મોટા મોટો છે. પ્રવેશ પરીક્ષા ધોરણ 6-12 સુધીની આ સ્કૂલ હશે, એટલે 5મું ધોરણ જે વિદ્યાર્થી પાસ કરેલો હશે એ 6ઠા ધોરણમાં પ્રવેશ મેળવી શકશે. પણ એ શરત એક જ રહેશે કે માત્ર સરકારી શાળાના જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે અથવા તો અહીં આગળ પ્રવેશ લઈ શકશે. ખાનગી સ્કૂલમાં જે ભણતા બાળકો માટે આ શક્ય નહીં હોય. એટલે કોઈ ખાનગી સ્કૂલમાં બાળક ભણે છે એને જો ધારો કે પ્રવેશ લેવો હશે આવી સ્કૂલમાં, તો એને પહેલા 5મા ધોરણમાં સરકારી શાળામાં પ્રવેશ લેવો પડશે, ત્યાંથી એને પરીક્ષા આપવી પડશે, તો જ એ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર ભાગ લઈ શકશે. પ્લીઝ. ઓકે, તો ડોક્ટર અશોક, વધુ એક પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે આ જે કેમ્બ્રિજનો અભ્યાસક્રમ આમાં રાખવામાં આવ્યો છે તે કેમ? કારણ કે ભારતમાં અનેક એવા અભ્યાસક્રમ છે, આપણે ભારતીય પદ્ધતિથી કેમ નહીં ને કેમ્બ્રિજ જ કેમ? બહુ સારો પ્રશ્ન છે. થોડો એક સમય હું વધારે લઈશ આપણા પ્રેક્ષકોને સમજાવીએ પહેલા તો. અને લાગશે પણ ખરું કે સરકાર કેટલી ગંભીર છે આ બાબત માટે. પહેલા તો હમણાં જ આપણો ઓલિમ્પિક પૂરો થયો, ટોક્યોમાં આપણે જોયું. આપણે બધા જાણીએ છીએ કે આખા વર્લ્ડની અંદર જ્યારે સ્પોર્ટ્સની અંદર જ્યારે હરીફાઈ જયારે યોજવાની આવે ત્યારે ઓલિમ્પિક આપણને યાદ આવે છે. તો ઓલિમ્પિક યોજવા માટે એક કમિટી હોય છે અથવા સંસ્થા હોય છે. તો એ જ રીતે હું પ્રેક્ષકોને ખાસ કહીશ કે ભારપૂર્વક હું કહું છું કે બરાબર ધ્યાન આપીને સાંભળશો, તો એ જ રીતે આખી દુનિયાના જે દેશો છે, મોટાભાગના દેશ કે જે લોકો પોતાના ત્યાં એજ્યુકેશન સિસ્ટમ સુધારવા માંગી રહ્યા છે, તો એવા દેશના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જે કહેવાય ઇવોલ્યુશન, શૈક્ષણિક મૂલ્યાંકન કરતી એક સમિતિ છે. ફરીથી કે આખી દુનિયામાં જેમ ઓલિમ્પિક યોજાય છે એક સમિતિ દ્વારા, એક સંસ્થા દ્વારા, એ જ રીતે આપણા વિદ્યાર્થીઓ દુનિયાના દેશોના વિવિધ દેશોના વિદ્યાર્થીઓની પણ શૈક્ષણિક મૂલ્યાંકન થાય એવી એક સંસ્થા છે જેનું નામ છે પીસા, PISA, જેનું ફૂલ ફોર્મ થાય પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ. તમે જુઓ, ફરીથી હું નામ બોલું છું, પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ. એટલે કે એવો કાર્યક્રમ કે જે આંતરરાષ્ટ્રીય રીતે વિદ્યાર્થીનું એસેસમેન્ટ કરે છે. હવે આ જે સંસ્થા છે એની 2000 શરૂઆત થઈ, 1997 સ્થાપના થઈ, 2000 એને કામ શરૂ કર્યું. અને જેમ ઓલિમ્પિક દર 5 વર્ષે યોજાશે સ્પોર્ટ્સમાં, એમાં પીસા દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાની જે ટેસ્ટ છે એ દર 3 વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. હવે સૌથી પહેલા જ્યારે આ પીસાની શરૂઆત થઈ ત્યારે યુરોપના માત્ર 5-7 દેશો સાથે મળીને એની શરૂઆત કરેલી.
2009માં એ સંખ્યા વધીને 32 થઈ. અહીં 2009નો એક બીજો કિસ્સો પણ કહીશ કે ભારતે અત્યાર સુધીમાં 2005થી એક જ વાર આ પરીક્ષામાં પોતાના વિદ્યાર્થીઓને મોકલ્યા છે 2009માં, અને એ વખતે 73 દેશોએ ભાગ લીધેલો. એમાં દુઃખ સાથે કહેવું પડશે કે આપણે ભારતનો નંબર 73માંથી 72માં સ્થાને, સેકન્ડ લાસ્ટ નંબર આપણે હતા 2009માં. અને ત્યાર પછી આપણી સરકારે વિચાર્યું કે અમે ભાગ નથી લેવો, તો 2009 પછી અત્યાર સુધી આપણે આ પ્રોગ્રામમાં ભાગ લીધો નથી. પણ 2018માં આથી 3 વર્ષ પહેલા આ સરકારની MHRD વિભાગે દરેક રાજ્યોને સૂચના આપી કે ભાઈ 2021થી આપણે જે આ પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટનો જે પ્રોગ્રામ છે, પિસા દ્વારા જે ટેસ્ટ લેવાય છે, એમાં ભારતના વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવાનો છે અને સારી રેન્ક લાવડાવવાની છે, આપણે આગળના સ્થાને હોવા જોઈએ. એટલે 2018થી આની શરૂઆત થઈ પિસાની અંદર, સોરી, એક્ઝામ આપવા માટે. આપણા દેશની વાત કરું તો એ તરફ આપણે આકર્ષાય. હવે પ્રશ્ન એ થાય તો 2021માં અત્યારે જો આપણે ભાગ લેવાનો હોય તો આ વર્ષે માત્ર ચંડીગઢ એક જ રાજ્ય એવું છે કે જે આ પિસાની એક્ઝામમાં પોતાના વિદ્યાર્થીને બેસાડવાનું છે. ગુજરાત, આપણા ગુજરાત રાજ્યની વાત કરું તો આપણે 2024માં, હવે પછીના દર 3 વર્ષ લેવાય એટલે 24ની અંદર આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને બેસાડીશું. પ્રશ્ન એ થાય કે આ પરીક્ષામાં કોણ બેસી શકે? તો 15 વર્ષની ઉંમરના જે વિદ્યાર્થીઓ છે તે, એટલે સ્કૂલ જયારે એમની પૂરી થવાની તૈયારી હોય ત્યારે એ ઉંમરના વિદ્યાર્થીઓ બેસી શકે. ટેસ્ટની અંદર ગણિત, વિજ્ઞાન એટલે કે મેથ, સાયન્સ એન્ડ રીડિંગ, આ 3 સ્કિલ નું માપન કરવામાં આવે છે ત્યાં. હવે પ્રશ્ન એ થાય કે આ ટેસ્ટ આપવાથી આપણને શું ફાયદો થાય અથવા તો અધર કન્ટ્રીને શું ફાયદો થાય? તો પહેલી બાબત કે બધા દેશો સાથે મળીને જયારે ટેસ્ટ આપતા હોય છે ત્યારે કયા દેશમાં એજ્યુકેશન સિસ્ટમ કેવી છે એની જાણકારી એકબીજા દેશને મળે છે. બીજી બાબત કે ધારો કે ભારતના વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ જયારે ટેસ્ટ આપશે તો એનો જયારે સ્કોર આવશે, એનું મૂલ્યાંકન થઈ અને જે સ્કોર આપણી સામે આવશે એના આધારે આપણી એજ્યુકેશન સિસ્ટમ, આપણું શૈક્ષણિક તંત્ર કેટલું સબળ છે, આપણે શિક્ષણ કેવા પ્રકારનું આપી રહ્યા છીએ, ક્યાં સુધારાની જરૂર છે અથવા આપણું કયું પાસું સારું કે નબળું છે એ જાણી શકીશું અને ભવિષ્યમાં શૈક્ષણિક નીતિ ઘડી શકીશું. કેમ્બ્રિજનો અભ્યાસક્રમ કેમ યુઝ કરીએ છીએ આમાં? ભારત, હું એની ઉપર જ આવશું, કે ધારો કે માની લો કે ચલો આખી દુનિયામાં સૌથી વધારે વસ્તી ચાઇના અને ઇન્ડિયામાં, આપણી પાસે 100 કરોડ કરતા વધારે વસ્તી છે, 130 કરોડ જેટલી, બીજા ન્યુઝીલેન્ડ પાસે માત્ર 50 લાખની જ વસ્તી છે. તો આપા કરતા સ્પોર્ટ્સની અંદર ન્યુઝીલેન્ડ કે અધર કન્ટ્રી જેની વસ્તી બહુ જ ઓછી છે છતાંય કેમ આગળ છે, અને આપણે 130 કરોડ છીએ છતાં કેમ પાછળ છીએ? આ એક કારણ છે કે આપણને જે સુવિધા મળવી જોઈએ, જે ટ્રેનિંગ મળવી જોઈએ એ નથી મળી. તો એવું જ એજ્યુકેશનમાં થઈ રહ્યું છે કે અધર કન્ટ્રી આપા કરતા ઘણા આગળ છે. તો શા માટે આગળ છે એ આપણે જાણવું પડશે અને એ પ્રમાણે આપણામાં ચેન્જ લાવવા છે. હવે હું આવીશ તમારા પ્રશ્ન ઉપર કે કેમ્બ્રિજનો સહારો કેમ લીધો. તો જ્યારથી આ પિસાની શરૂઆત થઈ છે આ સંસ્થાની, તો એ વખતે જે યુરોપના 5-7 દેશો હતા એ લોકો દર વર્ષે પોતાના બાળકો પાસે આ પરીક્ષા અપાવે છે, એના મૂલ્યાંકનના આધારે પોતાની શૈક્ષણિક નીતિઓમાં ફેરફાર કરે છે. તો આપણી સરકારે એવું વિચાર્યું અથવા આપણી ગુજરાત ગવર્મેન્ટે કે કેમ્બ્રિજ એક એવી સંસ્થા છે કે જેને વર્ષોથી આ અનુભવ છે, વર્ષોથી પોતાના વિદ્યાર્થીઓને મોકલે છે, વર્ષોથી ટ્રેનિંગ આપી રહ્યા છે જે તે જુદા જુદા દેશમાં, તો એ લોકો પાસે જે અનુભવ છે ને આપણી પાસે કોઈ અનુભવ છે નહીં. તો આજે આપણે કેમ્બ્રિજને સાથે રાખીને આપણા વિદ્યાર્થીઓ દ્વારા પિસામાં પરીક્ષા અપાવીએ અને હા, આપણે અનુભવી થઈ જઈશું 5-10-15 વર્ષે અને પછી એમનો સહયોગ નહીં લેવો તો આપણે નહીં લઈએ, પણ અત્યારે એમના અનુભવનો ઉપયોગ કરી આપણા વિદ્યાર્થીઓને તાલીમ અપાવી અથવા તો શિક્ષણ અપાવીને આપણા વિદ્યાર્થીઓને પિસામાં રેન્ક સારો મળે
એટલા માટે આપણે કેમ્બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને એક બીજી બાબત છેલ્લી કે કેમ્બ્રિજનો જે આપણે ઉપયોગ કરવાના છીએ એ આ સ્કૂલ ઓફ એક્સલન્સમાં પેલી જે રેસિડેન્સ સ્કૂલ છે 1 લાખ વિદ્યાર્થીઓની જે વાત આપણે કરીએ છીએ એના પૂરતું જ છે. બાકીની સ્કૂલમાં આપણે કેમ્બ્રિજનો સહયોગ નથી લેવાનો. પણ આ 1 લાખ રેસિડેન્સ સ્કૂલ એટલા માટે શરૂ કરીએ છીએ કે એ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામે તમામ વિદ્યાર્થી આ પીસાની એક્ઝામ આપવા માટે સક્ષમ બને, અને એ રીતનું પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ. અને જે અનુભવી કેમ્બ્રિજ છે એની પાસેથી આપણે માર્ગદર્શન લઈએ છીએ. પ્લીઝ ડોક્ટર કિરીટ, તો હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે કેમ્બ્રિજનો સહારો તો બિલકુલથી આ પીસા માટે આપણે લઈ રહ્યા છીએ, અને જે રેસિડેન્શિયલ સ્કૂલ છે જ્યાં 1 લાખ વિદ્યાર્થીઓને એડમિશન અપાશે દર વર્ષે, પરંતુ આપણી જે ભારતીય એજ્યુકેશન સિસ્ટમ છે એમાં કેટલા હજી સુધારા વધારાની જરૂર છે? કારણ કે જ્યારે સ્કૂલ ઓફ એક્સલન્સ તમે બનાવી રહ્યા છો તો સાથે તમે તમારી એજ્યુકેશન સિસ્ટમને કેમ નથી સુધારી રહ્યા? એમાં જો આટલા આપણે સુધારા કરીએ તો આપણે જેટલા સક્ષમ થઈ શકીએ છીએ. કારણ કે ઘણા ટાઈમથી જ્યારે કોરોનાકાળ ચાલતો હતો, જે પીક પર હતો, ત્યારથી જ કહેવામાં આવી રહ્યું છે કે સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમમાં સુધારા આવશે, પરંતુ હજી કોઈ અમલીકરણ નથી થયું એના બાબતે. તો આ સ્કૂલ ઓફ એક્સલન્સ જ્યારે શરૂ કરવામાં આવી છે તો સાથે સાથે એજ્યુકેશન સિસ્ટમમાં પણ જે બદલાવો આવવા જોઈએ તેના પર કેવી રીતના કામ કરવામાં આવશે? પહેલી વાત કે કેમ્બ્રિજ અભ્યાસક્રમ જે આપણે આવી રહ્યો છે, કેમ્બ્રિજ નો જ અભ્યાસક્રમ, હું થોડો એમાં ડિફર થઉં છું. કેમ્બ્રિજ નો અભ્યાસક્રમ ચોક્કસ જરૂરી છે, પણ કેમ્બ્રિજ ની સાથે આપણો અભ્યાસક્રમ નો સમન્વય થવો જોઈએ. આપણી પાસે પણ ઘણા બધા શિક્ષણવિદો છે જેમને ખ્યાલ છે કે ભારતીય સંસ્કૃતિ શું છે, ભારતમાં કયા કયા પ્રકારનો અભ્યાસક્રમ ચાલે છે. તો એ કેમ્બ્રિજના જે એક્સપર્ટો છે એ આવે, એમની સાથે સમન્વય થાય, અને આપણા જે એક્સપર્ટો કેટલાક એવા હોઈ શકે કે જેમનો એ લાભ લઈ શકે અને વિચારો પોતાના વ્યક્ત કરે, અને પછી જ એનું અમલીકરણ કરીશું. તો હું એવું માનું છું કે પીસા માટેનો જે આપણો ધ્યેય છે એમાં વધારે સારી સફળતા મળી શકે. એકલા કેમ્બ્રિજનો જ અભ્યાસક્રમ એ આપી આપણે સ્વીકારી લેવો તો એ યોગ્ય નહીં રહે, એવું એક મારું મંતવ્ય ખરું. આપણી પાસે કેટલાક અધિકારીઓ પણ, કેટલાક સુપર ક્લાસમાં એવા છે જે નિયામક કક્ષાએ રહી ચુક્યા છે, બોર્ડના ચેરમેન રહી ચુક્યા, એવા વ્યક્તિઓ પણ છે જેમના વિચારો આપણે આમાં સામેલ કરી શકીએ એમ છીએ, એમની પાસે આવા વિચારો છે. વાત રહી આજની, તો હાલની જે શિક્ષણ પદ્ધતિ છે અથવા શિક્ષણ પ્રક્રિયા છે, શિક્ષણની ગુણવત્તા છે, એમાં બદલાવ લાવવા માટે જ ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને સ્વીકાર કરી લીધો છે, અને હવે ધીરે ધીરે એ પગલા તરફ આગળ વધી રહ્યા છીએ. કોઈ પણ સુધાર એકદમ રાતોરાત નથી થઈ શકતો, નાનું નાનું સ્ટેપ મૂકવું પડે છે કે આને આપણે ક્યાં અમલ કરીશું, આને કરવાથી એની અસર શું થશે, કેવી રીતે થશે. અને પછી જેમ કે ભારત સરકારે બધા રાજ્યોને છૂટ આપી દીધી કે ભાઈ તમે નવી આપણી ભારત સરકારની નીતિ જે છે શિક્ષણ નીતિનો અમલ કરો, તો આપણા રાજ્યએ પણ તેના માટે યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણમાં ટાસ્ક ફોર્સની રચના કરી દીધેલ છે. શાળાએ શિક્ષણ જે 1 થી 12 ધોરણનું છે એના માટે પણ અમુક પગલાઓ લેવાયા છે, મિટિંગો પણ કરી છે. પણ હું એવું માનું છું કે પ્રારંભિક શિક્ષણથી જો એની શરૂઆત થાય, KG થી 3 ધોરણ 2 ધોરણ સુધીનો જે અભ્યાસ છે તે, તો એનો અભ્યાસક્રમ, એની પદ્ધતિ, એમના શિક્ષકો, એની વહીવટી સુવિધા, એમાં કઈ કઈ અસર, એ બધું વિચારવું પડશે. પણ તમે જ્યારે મને પ્રશ્ન કર્યો છે ત્યારે હું આપના માધ્યમથી રાજ્યના શિક્ષણ વિભાગને એક વિનંતી કરીશ, ભારત સરકારને પણ, કે આપ જ્યારે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો 2020 અમલ કરવા જઈ રહ્યા છો, આપણે જઈ રહ્યા છીએ, ત્યારે મોટી મોટી કમિટીઓ બનાવશો, રાજ્યની કમિટી બનશે, રાષ્ટ્રીય કક્ષા કમિટી બનશે, પણ એ કમિટીમાં જે અધ્યક્ષ સ્થાને મૂકીશો તે IAS અધિકારીઓ હશે, કે કોઈ એક શિક્ષણના અધિકારી હશે, કે કોઈ એક નિવૃત્ત અધિકારી હશે, પણ એ અધિકારીને છાસ વારે બદલવાના બદલે જ્યાં સુધી ગ્રાસરૂટ લેવલે એની પ્રક્રિયા પૂરી ન થાય સુધારાની, ત્યાં સુધી એ જ વ્યક્તિ રહેવા જોઈએ. તો એ વિચારોનું આદાન પ્રદાન જે કરેલું હશે અને જે રીતે અમલ કરવા માટે એમના વિચાર ચાલતા છે અમલ કરી શકીશું, નહીં તો નિષ્ફળ જશું. હજી એનાથી એક સ્ટેપ આગળ, આ કમિટીએ પેટા કમિટીઓ જિલ્લા કક્ષાએ મૂકવી પડશે. કારણ કે તમે અમદાવાદ શહેરમાં જે ભૌતિક સુવિધાઓ છે, જે પરિબળો કામ કરી રહ્યા છે, તે આદિવાસી વિસ્તારમાં જુદા પરિબળો હશે, ભૌતિક સુવિધાઓ જુદી હશે, ત્યાંની ભાષા જુદી હશે, ત્યારે એને બાળકોની આર્થિક અને સામાજિક સ્થિતિ જુદી હશે. ત્યારે જે તે વિસ્તારમાં એક તાલુકા કક્ષાએ કે એક નાની CRC કક્ષાએ એક નાનું જૂથ બનાવવું પડશે, જેમાં શિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ અને સામાજિક કાર્યકર અને અધિકારી, આ તમામની એક નાની કમિટી બનાવવી પડશે. એમની પાસે આપણી રજૂઆત જે આપણી રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય કક્ષાએ જે કમિટી બનાવી એમની જે હોય એ મૂકવી પડશે,
કે અમે કોમ્પ્યુટર શિક્ષણ ચાલુ કરવા માંગીએ છીએ, એટલે તરત જ પેલા છેવાડાના માણસો કહેશે સાહેબ કોમ્પ્યુટર શિક્ષણ તમે આપશો, કોમ્પ્યુટર આપશો અમને, પણ અમારે તો ઇન્ટરનેટ જ નથી પકડતું, એનું શું? અમારે લાઇટો જ નથી, એનું શું? તો એવા સમયે એના ઉપાયો એ જ આપશે કે સાહેબ તમે એવું કરો, 2 કિલોમીટર દૂર કે 5 કિલોમીટર દૂર અમારે એની સુવિધા છે, તો ત્યાં આવી લેબ કરો ને અમારા બાળકોને ત્યાં બસમાં લઈ જવામાં આવે કે ત્યાં એનું શિક્ષણ આપવામાં આવે, આવા કંઈક ઉપાયો મળશે. અને આ કમિટીઓ જ પેલી રાષ્ટ્રીય કક્ષાની કમિટીઓને પૂરક બની શકશે, અને જે આપણે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે જે શિક્ષણ નીતિ લાગુ પડવી છે, લાગુ પાડી રહ્યા છીએ, પાડવા જઈ રહ્યા છીએ, એમાં સફળતા મેળવી શકીશું એવું હું માનું છું. જી બિલકુલ ડોક્ટર અશોક, આજે સ્કૂલ ઓફ એક્સેલન્સ, જી જી આપ જણાવો. હા, થોડું એક એડ કરું કે તમે જે વાત કરી કેમ્બ્રિજની, તો હું ફરીથી વાત કરીશ કે કેમ્બ્રિજનો સહયોગ આપણે માત્ર 1 લાખ વિદ્યાર્થીઓ પૂરતો જ લેવાના છે. એટલે આપણા જે રાજ્યનો કે દેશનો સમગ્ર શિક્ષણ જે છે એને કેમ્બ્રિજને કોઈ જ લેવા દેવા નથી. તો ફરીથી હું વારંવાર ભાર મૂકીશ કે જે સ્કૂલ ઓફ એક્સેલન્સ નીચે જે રેસિડેન્શિયલ સ્કૂલ બનવાની છે કે જેમાં પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપવાનો છે, ત્યાં એટલા પૂરતું જ આપણે કેમ્બ્રિજનો માત્ર 1 લાખ વિદ્યાર્થી માટે જ સહયોગ લેવાના છીએ પીસાની એક્ઝામ અપાવવા માટે. બાકી જે છે 1 લાખ સિવાયના જે વિદ્યાર્થીઓ બાકી છે, બાકીની જે 40-20 હજાર સ્કૂલો, એમાં કોઈ જગ્યાએ કેમ્બ્રિજની કોઈ વાત આવવાની નથી. આપણો જે અભ્યાસક્રમ છે આપણા દેશનો કે આપણા રાજ્યનો, અને જે રીતે તંત્ર અત્યારે ચાલી રહ્યું છે તે રીતે જ ચાલશે. જી બિલકુલ દર્શક મિત્રો, આજે ખાસ આપણે ચર્ચા કરી છે, સમયની મર્યાદા છે એટલે જે આપણો શો છે તે સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે, પરંતુ બિલકુલથી ચર્ચામાં ખૂબ જ એવું જ્ઞાન મળ્યું છે સ્કૂલ ઓફ એક્સેલન્સ વિશે, જે તમામ આપણે ચર્ચા કરી છે અને જે રાજ્ય સરકાર પણ જે વિચારણા કરી રહી છે હાલ આ પ્રોજેક્ટ પર. બિલકુલથી સ્કૂલ ઓફ એક્સેલન્સનું જ્યારે અમલીકરણ કરવામાં આવશે, જ્યારે શરૂ થશે, ત્યારે ચાન્સીસ છે કે બિલકુલથી ગુજરાત આગળ આવી શકે, ગુજરાતના જે તમામ વિદ્યાર્થીઓ છે તેમને પણ એક નવી આશા જાગી શકે શિક્ષણમાં, કારણ કે હાલની જે શિક્ષણ પદ્ધતિ છે તેને ઘણી બધી સુધારવાની જરૂર છે. હમણાં જે માર્ક્સ પૂરતું જ ખાલી જે લોકો અભ્યાસ કરી રહ્યા છે, માર્ક્સ આવી જાય એટલે ભૂલી જાય છે બધું, અને પછી તમને બીજી વાર 1 વર્ષ પછી જો કોઈ સવાલ પૂછો એ જ વર્ગનો તો તમને યાદ નથી રહેતું. શિક્ષણ પદ્ધતિ બદલાવાની ઘણી જરૂર છે, ધીરે ધીરે એના પર કામ ચાલી રહ્યું છે બિલકુલથી આશા રાખીએ છીએ. ડૉક્ટર અશોક, ડૉક્ટર કેરેટા બંને ચર્ચામાં અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ અહીંયા સમાપ્ત કરીએ છીએ, અમારા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.